कोरोना महामारी नु संक्रमण वधी रह्यु छे एवा समय मा घणा ग्रामीण विस्तारों मा ज्यां कोरोना एक ज समये घणा केस हता त्यां ग्रामजनोए शिस्त अने संयम थकी कोरोना पर विजय मेळव्यो छे अने गामने कोरोना मुक्त कर्यु छे। पाटण जिल्लाना संखेश्वर तालुकानुं कच्छना नाना रणकाठामां आवेलुं नवी कुंवर गाम स्वप्रयासोथी कोरोना सामेनी लड़ाईमां विजय मेळवी अन्य गामोने मार्गदर्शन पूरु पाड़ी रह्यु छे। नवी कुंवर गामना कोरोना केवी रीते प्रवेश्यो अने तेनी विगतो जोईए तो समी तालुकाना बासपा गाममां होस्टेलमां अभ्यास करता विद्यार्थीओ गाममां आवता तेओने कोरोना शंकास्पद लक्षणो जणाया हता। आ वातनी जाण गामना 36 वर्षीय युवा सरपंच धीरुभाई ठाकोरने थता तेओए तात्कालिक आरोग्य विभागनो संपर्क करी आ युवानोने कोरोनानो टेस्ट कराव्यो हतो, जेमां आ युवानो कोरोना पॉजिटिव आवता तेमने होम आइसोलेशनमां राखीने दवानी कीट आपवामां आवी हती। ત્યારબાદ ગામમાં સંક્રમિત થયેલા લોકોને ઓળખીને ઝડપથી સારવાર કરી શકાય એ માટે નિયમિત રીતે વધુમાં વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જેમાં શરૂઆતમાં જ 47 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા, જેને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ ગામને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જાહેર કરવામાં આવ્યું હતું। ગામના સરપંચ સભ્યો તલાટી દ્વારા એક ટીમ બનાવીને દરરોજ ગામમાં જે લોકો પોઝિટિવ આવ્યા છે એમની મુલાકાત લઈને તેમને આઇસોલેશનમાં રહેવા તથા દવા લેવા માટે સમજાવવામાં આવ્યા હતા। સરપંચ ધીરુભાઈની આગેવાનીમાં અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીએ નિયમિત ગામની મુલાકાત લઈ લોકો સ્વૈચ્છિક રીતે સરકારશ્રીના માર્ગદર્શનનું પાલન કરે એ માટે નિયમિત રીતે સર્વેલન્સ કર્યું હતું। ગામમાં સતત 7 દિવસ સુધી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ મામલતદાર કચેરી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। નવી કુંવર ગામના લોકોએ જાણે નક્કી જ કરી લીધું હોય કે કોરોનાને ગામવટો આપવો છે, એ રીતે સજ્જડ બંધ લોકડાઉનનું પાલન કરી અદ્ભુત આત્મસંયમના દર્શન કરાવ્યા અને ગામ લોકોએ પણ પૂર્વ આયોજિત તમામ સામાજિક પ્રસંગો બંધ રાખીને વહીવટીતંત્રને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો। આશા વર્કર બહેનો દ્વારા ગામમાં બહારથી આવતી વ્યક્તિઓની યાદી બનાવી શંકાસ્પદ જણાય તો તેમના ટેસ્ટ કરાવવા સહિત કામગીરી કરી હતી। નવી કુંવર ગામમાં કન્ટેન્ટમેન્ટ માટેનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે અને અત્યારે ગામમાં એક પણ એક્ટિવ કે પોઝિટિવ કેસ નથી। ગામમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે છતાં કોઈ કોરોનાના નવા દર્દીઓ મળી રહ્યા નથી, એથી કહી શકાય કે સંખેશ્વર તાલુકાનું નવી કુંવર ગામ કોરોનાથી મુક્ત થઈ ગયું। છતાં ગ્રામજનોએ હજુ પણ આગામી સમયમાં ફરીથી ગામમાં કોરોના માથું ન ઉંચકે એ માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે। આમ નવી કુંવર ગામ જે ગામોમાં કોરોનાની પોઝિટિવનો રેટ વધુ છે એવા ગામોને સ્વૈચ્છિક પ્રયાસોથી કોરોના મુક્ત થવાનો માર્ગ ચીંધી રહ્યું છે। સંખેશ્વર તાલુકાનું સૌથી છેવાડાનું ગામ એટલે કે નવી કુંવર આ ગામ એવી જગ્યાએ છે કે જ્યાંથી પછી સીધું નાનારણની શરૂઆત થાય છે। અહીંયા સુધી સૌથી પહેલાં તો કેસીસ પહોંચ્યા જ કઈ રીતે, તો સમીના બાસ્પા ગામની અંદરથી જે વિદ્યાર્થીઓ ભણતા હતા એ અહીંયા આવે અને એમના લીધે અહીંયા શરૂઆતની અંદર કોરોનાના સંક્રમણનો ફેલાવો થયો। જ્યારે મેં ગામની મુલાકાત લીધી ત્યારે ખરેખર સ્થિતિ એવી હતી કે અહીંયા ખરેખર 30% વધારે 36% આજુબાજુનું પોઝિટિવિટી રેટ હતો। આટલો બધો રેટ એટલે ગામની અંદર કોઈ પણ ઘરની અંદર ક્યાંય પણ અમે લોકો ટેસ્ટિંગ કરતા તો મોટાભાગની વ્યક્તિઓ અહીંયા પોઝિટિવ હતી। એ સમયે અહીંયા હળવા લક્ષણો હતા, પરંતુ ત્યારે જ આ ગામે જે જાગૃતિ બતાવી છે, આ ગામે જે સહકાર બતાવ્યો છે એ ખરેખર અદ્વિતીય છે અને સંખેશ્વર તાલુકાની અંદર ખરેખર ઉદાહરણરૂપ છે। એટલા માટે કે અહીંયાના સરપંચ અને જે જવાબદાર તલાટી જેમને અમને જવાબદારી સોંપી હતી તેમણે પોતાની રીતે એક મોનિટરિંગ સેલ બનાવીને એ મોનિટરિંગ સેલની રોજે રોજ મીટિંગ લઈને ગામની અંદર મેક્સિમમ જાગૃતિ ફેલાય, મેક્સિમમ લોકો માસ્ક પહેરે, કોઈપણ વ્યક્તિ એ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, ભીડ ન થાય, પ્રસંગો સંપૂર્ણપણે ટાળવામાં આવે, રોજે રોજ ઉકાળાનું વિતરણ કરવામાં આવે અને સાથોસાથ ગામની અંદર એક એવું વાતાવરણ રાખવું કે જેથી ગામની અંદર તરત કોઈ વ્યક્તિ બીમાર હોય, હળવા લક્ષણોવાળો હોય તો તરત માહિતી અમારા સુધી પહોંચે અને અમે હેલ્થની ટીમની મદદથી એમને તાત્કાલિક મેડિકલ કીટ પ્રોવાઈડ કરી શકીએ। પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકાના કચ્છના નાના રણના કાંઠે આવેલું નવી કુંવર મારું ગામ છે, 1500ની વસ્તી ધરાવે છે। નવી કુંવરના ગામનો સરપંચ છું હું, મારું નામ છે ઠાકોર ધીરુભાઈ વસાભાઈ। મારા ગામના 5 વિદ્યાર્થીઓ બાસ્પા મુકામે અભ્યાસ કરતા હતા છાત્રાલયમાં રહીને અને એ લોકો કોઈના વ્યક્તિના સંપર્કમાં આવતી કોરોના પોઝિટિવ થયા તો ત્યાંના શિક્ષકોએ બાળકોના વાલીને બોલાવી અને નવી કુંવર મુકામે મોકલેલા તો મને જાણ થતાં મેં આરોગ્યની ટીમને જાણ કરી। આરોગ્યની ટીમ દ્વારા એ 5 બાળકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું। સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેં એ લોકોની વાત ફોલો કરી ગામમાં ચુસ્ત પાલન કરાયું અને સ્વૈચ્છિક રીતે લોકડાઉન રાખી આજે લગભગ 18 દિવસના અંતે આજે મારું ગામ સંપૂર્ણપણે કોરોનાને માત આપી
અને સ્વસ્થ થયેલ છે